English Standard 8 Semester 1 Unit 2 LMBB means learn more, be brighter. આ યુનિટની શરૂઆતમાં એક પોયમ છે જે પોયમ આપણે સાંભળીએ, ગાઈએ અને આનંદ કરીએ. એક્ટિવિટી 1. Takes me. I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. I love you, my dear. The words I'm happy to hear. Activity 1. તેમાં જે પોયમ છે તે આપણે વાંચીએ. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, "Don't bother, I love you, my dear. The words I am happy to hear." આ કાવ્યમાં એક નાનકડા છોકરાની વાત છે. તે ખૂબ જ નાનકડો છે એટલે તેને એવું લાગે છે કે તે ટૂંકો છે, લાંબો નથી. બીજાઓને જ્યારે તે જુએ છે ત્યારે તેને એમ થાય છે કે હું પણ લાંબો હોઉં તો. જ્યારે લોકો તેને ઓવરટેક કરી છે એટલે કે રસ્તા ઉપર જતાં જતાં તેનાથી આગળ નીકળી જાય છે ત્યારે તેને એવું થાય છે કે મારા પગ પણ લાંબા હોત તો હું પણ ઝડપથી ચાલી શકત. જ્યારે કોઈ તેને એમ કહે છે કે તારો મિત્ર તો ખૂબ જ સરસ છે, યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ત્યારે તેને એમ થાય છે કે મારો મિત્ર સારો છે તો હું નથી. આથી તે બાળકને ખૂબ જ ખોટું લાગે છે અને તે રડવા જેવો થઈ જાય છે. ત્યાં જ તેની માતા આવે છે અને તેને કહે છે કે તું ચિંતા ન કર, આઈ લવ યુ માય ડિયર, તું મને ખૂબ જ પ્રિય છો અને હું તને પ્રેમ કરું છું. દરેક માતા પોતાના બાળકને ખૂબ જ પ્રેમ કરતી હોય છે અને આ શબ્દો સાંભળીને બાળક ખૂબ જ ખુશ થઈ જાય છે. એક્ટિવિટી 2. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. અહીં જે ચિત્ર આપ્યું છે તે જુઓ અને
માહિતીનો અભ્યાસ કરો. આ ચિત્ર છે વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગનું, જેનું નામ છે બુર્જ ખલીફા અને તે દુબઈમાં છે. આપણે તેના વિશેની માહિતી વાંચીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ સ્કાયક્રીપર ઇન દુબઈ. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 meters. ધેટ મીન્સ 2722 feet. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ઇટ્સ બેઝ ઇઝ 333,100 square feet. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ US dollar 1.5 billion. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે. ઘણા બધા ચલચિત્રોમાં પણ તે બતાવવામાં આવ્યું છે. તેના વિશેની સરસ માહિતી અહીં આપી છે. બુર્જ ખલીફા વિશેની માહિતી ખૂબ જ રસપ્રદ હતી ને. યુટ્યુબનો ઉપયોગ તમે બધા કરો જ છો. યુટ્યુબ ઉપર જઈને ફક્ત બુર્જ ખલીફા એટલું લખીને સર્ચ કરવાથી બુર્જ ખલીફા વિશેના ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે. ઘણા ટુરિસ્ટોએ મૂકેલા વિડીયો પણ હશે અને તેમના અનુભવો પણ શેર કર્યા છે, તો તમને બધાને મજા પડશે. સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ અબાઉ ટેક્સ્ટ. રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગીવન અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ. આપણે બુર્જ ખલીફા વિશે જે હમણાં માહિતી જોઈ, તે માહિતીના આધારે અહીં કેટલાક વાક્યો આપેલા છે. તે વાક્યો જો સાચા હોય તો તેની સામેના કાઉન્સમાં ટી એટલે ટ્રુ, અને જો વાક્ય ખોટું હોય તો તેની સામેના કાઉન્સમાં એફ લખવાનું છે. ફર્સ્ટ, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. ટ્રુ. સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુનિયા આખીનું ટોલેસ્ટ બિલ્ડિંગ હોય તો દુબઈનું સ્મોલેસ્ટ બિલ્ડિંગ કેમ બને? સો ધીસ ઇઝ ફોલ્સ સેન્ટેન્સ. થર્ડ, નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન્સ એઝ બુર્જ હેઝ. ટ્રુ. તમને જાણીને નવાઈ લાગશે, બુર્જ ખલીફામાં દરરોજ 9.5 લાખ લીટર જેટલું પાણી વપરાય છે અને આ પાણી આખા બિલ્ડિંગમાં પહોંચતું કરવા માટે લગભગ 62 માઇલ્સની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવેલો છે. ફોર્થ, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ બિગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. ટ્રુ. તેની લિફ્ટ સિસ્ટમની વાત કરીએ તો બુર્જ ખલીફામાં ઘણી બધી લિફ્ટ્સ છે, જેમાં ફાસ્ટ, ફાસ્ટર અને ફાસ્ટેસ્ટ એ પ્રકારની છે. જે સૌથી ઝડપથી જાય છે તે લિફ્ટ 1 મિનિટમાં તમને 124માં માળે પહોંચાડી શકે છે. ફિફ્થ,
its cost was higher than any other building in the world. This is also a true statement. Activity 3. Look at the pictures and complete the sentences using the correct words. ચિત્રોનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શબ્દો આ પ્રમાણે છે: સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સ્મોલ એટલે નાનકડું, સ્મોલર એટલે વધારે નાનકડું, સ્મોલેસ્ટ સૌથી નાનકડું. અહીં ચિત્ર આપ્યા છે તે પણ જોઈ લઈએ. નાનું બોક્સ, તેનાથી નાનું બોક્સ અને સૌથી નાનું બોક્સ. ફર્સ્ટ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ, ધીસ વન. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સિસ, સૌથી નાનું બોક્સ છે. આગળ જઈએ. થિક, થિકર, થિકેસ્ટ. એપલ ટ્રી, મેંગો ટ્રી, બનિયન ટ્રી. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ અ થિક ટ્રંક. ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી ઇઝ થિકર ધેન ધ એપલ ટ્રી. ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. એપલ ટ્રીની ડાળીઓ જાડી નથી, મેંગો ટ્રીની ડાળીઓ એપલ ટ્રી કરતાં વધારે જાડી છે, અને બનિયન એટલે કે વડના ટ્રી, બનિયન ટ્રીની ડાળીઓ ધ થિકેસ્ટ સૌથી વધારે જાડી છે. જ્યારે આપણે સૌથી વધારે માટે ESD લગાડીને જે શબ્દ વાપરીએ છીએ ત્યારે તેની આગળ ફરજિયાત ધ લગાડવાનો છે. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. શોર્ટ એટલે ટૂંકું, શોર્ટર એટલે તેનાથી ટૂંકું, અને શોર્ટેસ્ટ એટલે સૌથી ટૂંકું. અર્ણવ, યુવરાજ અને આદિત્ય આ ત્રણ છોકરાની વાત છે. આપણને ચિત્ર જોઈને જ ખબર પડી જાય સૌથી ટૂંકો છોકરો છે આદિત્ય. અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. અર્ણવ ટૂંકો છોકરો છે. આ ત્રણેયમાં લાંબો છે પણ છે તે ટૂંકો જ. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આદિત્ય છે તે શોર્ટેસ્ટ સૌથી વધારે ટૂંકો છોકરો છે. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. બરોબર. ફરીથી યાદ કરી લઈએ, સૌથી વધારે હોય ત્યારે ESD લાગે છે અને તે શબ્દની આગળ ધ લગાડવાનો ભૂલવાનો નથી. એક્ટિવિટી 4. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિસ કોર્ટ. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 James were the greatest in their own fields. આ નવરત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkons, Deepak, Kedar, Malhar, etc.
તેઓ માલકાઉન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન સહમત થયા. He took his tanpura. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનો શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful. અદ્ભુત. Superb. I listen to you every day, but this was the best. ઉત્તમ. હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? Kharekhar? Then I must have him sing in my court. Can you arrange it? To pachi mare temne mara darbar ma gaava bulaava joiye. Shu tame tevi gothvan kari shako? Tansen shook his head. Tansene maathu halavyo. I am afraid he will not come to the court. Mane dar chhe ke teo darbar ma nahi aave. What? Even if he hears that the king himself requests him? શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું ઉસ્તાદજી. With a smile, he looked into Tansen's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you do not go there as the king. Ha, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ was the man. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન told અકબર about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યો. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લિવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લિવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા.
His disciples were Baiju Bawra and Tansen. Baiju Bawra ane Tansen temna shishyo hata. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, હિઝ ફેવરિટ ડિસાઇપલ, કુડ નોટ પર્સ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. હાઉએવર, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ, He made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not Tansen. તે સુર બરાબર નથી તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? તાનસેન pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. It took the Tanpura from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહ ને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. Shahenshah, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. અહીં એક ટેબલ આપેલો છે. તે ટેબલમાં અમુક શબ્દોની જગ્યા ખાલી રાખેલી છે, તે તમારે ભરવાની છે. ઉદાહરણ આપેલું છે, એક બિગ
बिगर बिगेस्ट। पहली लाइन में सादो शब्द आवशे, बीजी लाइन में ई आर वालो आवशे अने त्रीजी लाइन में ई एस टी वालो शब्द आवशे। हवे अहीं जे शब्दों आपेला छे ते सिवायना बे शब्दों तमारे लखवाना छे। अहीं पहलो अने त्रीजो, अहीं पहलो बीजो, अहीं पहलो अने त्रीजो, एवी रीते आखो टेबल तमारे पूर्ण करवानो छे।